નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. આજથી એર ઇન્ડિયા ટાટાની થઈ. ફી વધારો, ઓફલાઈન ક્લાસ શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રીનું મૌન, સરકારને કોઈ નિસ્બત નથી. મૌની રોલ બની દુલ્હન, લગ્ન મંડળથી પતિ સાથે તસવીરો વાયરલ. એક વર્ષ પહેલા લવ મેરેજ કરનાર યુવતીના પરિવારના યુવકના ઘરે હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટમાં 14મા માળે આપઘાત કરવા ચડેલા યુવકનો જીવ પોલીસ કર્મીએ બચાવ્યો. પંડ્યાના ટ્વિટર પર એવા 10 ટ્વિટર થયા કે ફ્રેન્ડ્સ બોલ્યો, હુંડાના નામથી મગજ ફરી ગયું. 5 રૂપિયા વાળા પેની સ્ટોકમાં રોકાણ કરનાર બન્યા માલામાલ, એક વર્ષમાં 1518% રિટર્ન. ડોલી ઉઠવાની જગ્યાએ યુવતીની ઉઠી અર્થી, ફેરાના કલાકો પહેલા જ અંતિમ યાત્રા નીકળી. એમએલએ ની પત્નીની ટિકિટ કપાતા પતિ રડી પડ્યા અને બોલ્યા, મારા નાના નાના બાળકો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયત સ્વચ્છતાની વાતોમાં પાછળ. હિંમતનગરમાં જળ સંપત્તિ વિભાગના વર્ગ 4 તથા રોજમદાર કર્મચારી એકઠા થયા. દહેગામ રેલવે સ્ટેશન પાસે આવેલા છેલ્લા ઘણા વર્ષોથી રહેતા ગરીબોના દબાણો રેલવે તંત્ર દ્વારા તોડી પાડતા ગરીબોનો જનાક્રોશ વધી ગયો. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો વેરાવળ પહોંચ્યા. વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. સંખેડા તાલુકાના વડગામ ગામડી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું. અમીરગઢમાં સોનવાણી પ્રાથમિક શાળાના શિક્ષકને બીએલઓની કામગીરી બદલ જિલ્લાના શ્રેષ્ઠ એવોર્ડ કલેક્ટરના હાથે મળ્યો. પ્રજાસત્તાક પર્વ પ્રસંગ મંત્રી પૂર્વેશભાઈ મોદીએ ભારત પાકિસ્તાન બોર્ડર પર નળાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ચોટીલામાં રામ રાઈટ ફાઉન્ડેશન દ્વારા 73મા ગણતંત્ર દિવસની ઉજવણી રક્તદાન થકી કરવામાં આવી હતી. યુવાનોએ રક્તદાન માટે લાઈન લગાડી ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો હતો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZHTV.